નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય હિન્દી જેમાં આપણે પાઠ 9 નો પાઠનું નામ છે કોયલ, એનું આપણે ભાષાંતર જોવાનું છે. પાઠનું નામ શું છે? કોયલ. બરાબર, એનું આપણે ભાષાંતર જોવાનું છે. ભાષાંતર એટલે કે ગુજરાતી. આમાં તમે ચોથા ધોરણમાં ઘણા લોકો ભૂલ કરી ગયા છે કે જયારે એક્ઝામ આપણે લીધી ત્યારે તમને એની સૂચના આપવામાં આવી હોય છે કે ભાષાંતર કરો. એટલે ભાષાંતર કરો તમને કીધું હોય તો તમે એને ઈ જોઈને લખી નાખો છો. પણ ભાષાંતર એટલે કે જે વાક્ય આપેલું છે એનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. અથવા તો તમને એમ પણ આપેલું હોય છે કે ગુજરાતીમાં અનુવાદ કરો. હવે અનુવાદ કરો, અનુવાદ કરો એટલે કે જે કઈ પણ તમને વાક્ય અથવા શબ્દ આપેલા છે એનું તમારે ગુજરાતી કરવાનું છે. એટલે ભાષાંતર કરો એવું લખેલું હોય તો પણ તમારે વાક્યનું ગુજરાતી કરવાનું હોય છે. અનુવાદ કરો તો પણ તમારે વાક્યનું ગુજરાતી જ કરવાનું હોય છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા શું જોવાનું છે તો કે આ પાઠમાં આપણે ભાષાંતર જોવાનું છે. અને આ જે પાઠ છે એ તમારે પાઠ્યબુકમાં હિન્દી અને ગુજરાતી સહિત સરસ અક્ષરે તમારે લખવાનું છે. બરાબર છે? તો આપણે અહીંયા સૌથી પહેલા મેં તમને હિન્દી લખીને રાખેલું છે. બરાબર, હવે જેની પાસે છે એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી, પણ નથી એ લોકોએ પહેલા હિન્દી લખવાનું, એની નીચે હિન્દીની નીચે એનું ગુજરાતીમાં જે હું લખાવું છું એ પણ તમારે લખવાનું છે. એટલે હિન્દી અને ગુજરાતી બે સાથે લખવાનું છે અને અક્ષર સરસ કાઢવાનું છે. બરાબર, તો એમાં પહેલું વાક્ય છે કે કોઈ કાળે રમતી હોતી હે. બરાબર, હિન્દી પણ આને તમારે લખવાનું રહેશે. એટલે કોયલ કાળે રમતી હોતી હે, તો કે કોયલ છે એ કાળા હંસની હોય છે. તો એ તમારે કેમ લખવાનું છે? ગુજરાતીમાં કોયલ કાળા હંસની હોય છે. બરાબર, તો હવે તમે એ પણ લખી શકો છો કે કાળા રંગની અથવા તો કાળા કલરની અથવા તો કાળી હોય છે. પણ આપણે રંગ છે એટલે એનું રંગ લખવું ફરજિયાત છે. એટલે કોયલ કાળા રંગની હોય છે. હિન્દી અને ગુજરાતીમાં પૂર્ણવિરામના અલ્પવિરામના માર્ક છે એ કપાય છે. એટલે જ્યાં જે વાક્ય પૂરું થાય છે ત્યાં પૂર્ણવિરામ કરવું પણ જરૂરી છે. એટલે હિન્દીમાં આપણે પૂર્ણવિરામ કઈ રીતે કરીએ છીએ? તો કે ઊભો લીટો જે આપણે અહીંયા કરીએ છીએ. અને ગુજરાતીમાં આપણે વાક્ય પૂરું થાય એટલે ડબલ કરીએ છીએ. બરાબર, એટલે હિન્દી અને ગુજરાતીમાં વાક્ય પૂરું થાય ત્યાં આગળ આપણે પૂર્ણવિરામ કરવું જરૂરી છે. સાથે પૂર્ણવિરામ અલ્પવિરામ ઇન્વર્ટેડ જે જ્યાં આવતું હોય એ બધું કરવું ફરજિયાત છે. નહીં તો હિન્દી અને ગુજરાતીમાં એના માર્ક્સ છે એ કપાઈ જાય છે. એટલે હવે બીજું વાક્ય છે કે યહ રંગ ઓર આકાર મેં કૌવે સે મિલતી જુલતી હૈ. બે વાર વાક્ય બોલીશ કેમ કે તમારે હિન્દી પણ સાથે લખવાનું છે. યહ રંગ ઓર આકાર મેં કૌવે સે મિલતી જુલતી હૈ. એટલે શું કે છે કે આ જે છે આ એટલે કોણ? તો કે કોયલ. કોયલ છે એ રંગ અને આકારમાં કૌવે એટલે કે કાગડા જેવી લાગે છે. એટલે લખવાનું છે કે યહ રંગ ઓર આકાર મેં, એટલે કે આ રંગ અને આકારમાં કાગડા જેવી લાગે છે. બરાબર, એટલે કે આ એટલે કોણ? તો કે કોયલ છે રંગ અને આકાર. આકાર એટલે કે દેખાવ. દેખાવમાં દેખાવ દેખાવમાં કાગડા જેવી લાગે છે. બરાબર, પછી છે કે કોયલ કો આમ કા પે બહુત પ્રિય હે. બરાબર, કોયલ કો આમ કા પે બહુત પ્રિય હે, એટલે કે કોયલને આમ એટલે કે કેરી, કેરીનું પેડ એટલે કે ઝાડ, કે કોયલને કેરીનું ઝાડ ખૂબ જ પસંદ છે અથવા પ્રિય છે એટલે કે ગમે છે. લાકડા પણ છે કે કોયલને કેરીનું ઝાડ ખૂબ જ ગમે છે. પૂર્ણવિરામ આવે છે એટલે પૂર્ણવિરામ કરવાનું છે. છેલ્લે વાક્ય શું થાય એટલે પૂર્ણવિરામ કરવાનું. પછી છે કે કોયલ મોજ મે આકર કુકુ કુકુ કી આવાજ લગાતી હૈ. કોયલ મોજ મે આકર
કે આ વાસ લગાતી એટલે કે કોયલ કોયલ જ્યારે આનંદમાં હોય ત્યારે તે કુકુ કુકુ કરે છે એટલે કે ટોકે છે કોયલ જ્યારે મોજમાં એટલે કે આનંદમાં હોય ત્યારે જો અહીંયા કુકુ કુકુ કેમ આપેલું છે તો કે ઇન્વર્ટેડ માંથી આપણે એ કરવું પડશે હોય ત્યારે કહીએ છીએ
સીએ.